नन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्णिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની છે સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ નવ એમાં છેલ્લે સ્વામી એમ કથા લખે છે કે શ્રીજી મહારાજ માટે રસોઈ તૈયાર થઈ છે અને મહારાજ રસોઈ જમવા માટે જ્યારે ગયા છે ઘી ભાત અને સાકર જમ્યા પછી દૂધને ભાત જમ્યા બધાઈને જમાડ્યા મહારાજે કહ્યું કીર્તન ભક્તિ જે થતી હતી એ વિશે એક મહારાજે ઉપદેશ આપ્યો કથાનો ઉપદેશ આપ્યો અને ત્યાં આગળ સ્વામીએ વાત લખી સમય વિનાની કીર્તન ભક્તિ કે સમય વિનાની કથા એ કામ લાગતી નથી પછી વાત કરી હતી કે ઝેર અલ્પ હોય તો પણ જ્યારે કોઈને સુખદાયક નથી લાગતું પણ ક્યારેક એવો સમય આવે ત્યારે ઝેર પણ સુખદાયક લાગે છે નાકકાન કપાવા કોઈને ગમતા નથી પણ જેને નથની પહેરવી છે બુટ્ટ્યા પહેરવા છે એ નાકાનને વિંધાવા પણ તૈયાર થાય છે મહારાજે કહ્યું ગમે એવી ઊંચી જાતિના હોય પરંતુ ધન મળતું હોય

મનાવે ભગવાન મેં મનાવે કોઈ કે છોડાય છોડે શો કોઈ કે છોડાએ છોડે શો કૈ ભગવાન કો ખપ ધન જેતો તો નહીં अज्ञानतमरहे जहि अवराहि कहा दन कः अरो भगवाना का दन का अरो भगवाना काच चिन्ता मनि रहना काच चिन्ता जैसे रहना ધન મળતું હોય તો અત્યંત નીચની સેવા સેવક થઈને કરવા લાગી જાય છે તેમને નીચની સેવા કરવામાં લાજ શરમ પણ આવતી નથી તેઓ હંમેશા ધનને જ ઊંચું માને છે તેમ જેને ભગવાનમાં જ લાભ મનાયો હોય તેનાથી ભગવાન માટે જે કરવું હોય તે થઈ શકે સૌથી વધારે નીચો અને ભારે પાપ ભર્યો વેશ્યાનો ધંધો નારી કરે છે આ લોકમાને પરલોકમાં કોઈ પણ તે ધંધાને વખાણતા નથી પણ વેશ્યાને ધનમાં માલ મનાયો છે એટલે તેનો અભાવ આવતો નથી જો તેવો માલ ભગવાનમાં મનાયો હોય તો તે કોઈના છોડાવ્યા છૂટે નહીં જે અજ્ઞાનરૂપી અંધારાથી ઘેરાઈ ગયા છે તેને ભગવાનનો ખપ ધનના જેટલો નથી ક્યાં ધન અને ક્યાં ભગવાન કાચ અને ચિંતામણી જેટલો તફાવત છે ભગવાનમાં અને ધનમાં બેમાં કાચ અને ચિંતામણી જેટલો તફાવત છે કાચના ટુકડા જો ભેગા કરવા આપણને આપ્યા હોય સાચવવા આપ્યા હોય તો કાચના ટુકડાને કોણ કેટલું સાચવે પણ ચિંતામણી જો હોય તેને જતન કરીને રાખે એમ ભગવાન ચિંતામણીની જગ્યાએ છે ધન કાચના ટુકડાની જગ્યાએ છે વ્યવહાર માર્ગની અંદર વ્યવહાર માટે ધનની જરૂર પડે પરંતુ ભગવાનથી અધિક ધન નથી જરૂરિયાત હોય વ્યવહાર માર્ગની અંદર જેટલું જરૂરી છે ચોક્કસ જોઈએ દરેક કાર્ય એનાથી થાય છે પણ ધન છે ને એ આધ્યાત્મિક માર્ગનો મળ છે ભગવાન જ પ્રધાન રહે ભગવાનથી બીજું પ્રધાન ન થાય એવું અહીં આગળ જ્ઞાન હરિચરિત્રમાં સાગર આપણને આપે છે ભગવાનનું પ્રધાનપણું ને ભગવાન કરતા ધનને ગૌણ કર્યું હોય એવા ભગવાનના ભક્તો થયા છે અને જેને ભગવાન કરતા ધનને પ્રધાન રાખ્યું હોય એને પાછળથી કેવું પસ્તાવું પડ્યું છે એ પણ શાસ્ત્રોની અંદર ચરિત્ર લખેલા છે શ્રીજી મહારાજ કારિયાણી ગામની અંદર જે જગ્યાએ હાલમાં મંદિર છે ત્યાં બિરાજમાન હતા અને એ સમયે કોઈ ભગવાનનો ભક્ત ત્યાં મહારાજ પાસે આવ્યો અને મહારાજને કે મહારાજ મારે તમારી પૂજા કરવી છે મહારાજ કે ભલે અમે તો પૂજા અંગીકાર કરવા જ બેઠા છે કરો પૂજા એટલે એ ભક્તે મહારાજની પૂજા કરી અર્ચા કરી હાર પહેરાવ્યા અને મહારાજ આગળ બસો રૂપિયા એને મૂક્યા એટલે મહારાજે એમ કહ્યું કે તમે સદ્ધર આસામી લાગો છો કારણ કે એ જમાનામાં બસો રૂપિયા ભેટ મૂકવી એટલે બહુ મોટી વાત કહેવાય તમે સદ્ધર આસામી લાગો છો ત્યારે ઓલાએ એમ કીધું મહારાજ તમારી દયાથી વ્યવહાર ચાલે છે ખાવા પીવાના રોટલાનું નીકળી જાય છે બાકી સદ્ધર આસામી એવું નથી પણ તમને ભેટ ધરવી હતી તમને ભેટ ધરવા માટે ઘણા સમયથી મહારાજ આ ભેટ મેં ભેગી કરી હતી કે મારે તમને ભેટ ધરવી હતી એટલે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે તમે તમારી માટે કંઈ ના રાખ્યું તમે તો ખાધે પીધે સુખી છો બીજું તમારા પાસે કાંઈ છે નહીં તો કે મારા હું તો સામાન્ય વ્યક્તિ જ છું અને મારા રોટલાનું પૂરું થઈ જાય છે મારા પરિવારનું પૂરું થાય છે આ તો મેં વધેલો જ રોજ મારે જે કમાનીમાંથી રૂપિયો રૂપિયો પૈસો પૈસો વધે એ તમને ભેટ કરવી દી તો તમને રૂપિયો ભેટ શું આપું એટલે બસો રૂપિયા લઈને આવ્યો પ્રભુ ઘણા વર્ષો મારે આ ભેગા કરતા થયા છે પણ પ્રભુ આ તમને કામ લાગે ને એટલે એટલે મહારાજે રૂપિયા તો લીધા પછી મહારાજે સંતોને કીધું કે સંતો લો ને આ રૂપિયા કે તમે રાખો ને સંતો કે મહારાજ અમારે શું કરવા છે રૂપિયા તો મહારાજ કે કામ કરો તમારે જોતા ને એ પાર્ષદો કે લો તમે રૂપિયા રાખો પાર્ષદો કે મહારાજ અમારે રૂપિયા શું કરવા છે તે મહારાજે હરિભક્તો બેઠા હતા એને કીધું ભાઈ તમારે રૂપિયા જોઈએ છે કોઈને તો લઈ લો આમાંથી મહારાજ કે હરિભક્તો તમારે હરિભક્તો કે મહારાજ અમારે તમારું દીધેલું છે અમારે તમને અર્પણ કરેલું હોય દાનમાં એ અમારે શું કરવું છે તો મહારાજ કે સાધુને નથી જોતું પાર્ષદને નથી જોતું હરિભક્તોને નથી જોતું તો અમારે ક્યાં જોઈએ છે એમ કરીને મહારાજે ખોબો ભરીને બાજુમાં કૂવો હતો એમાં રૂપિયા નાખ્યા કૂવામાં નાખી દીધા ધ્યાનથી સાંભળજો એક ગરીબ વ્યક્તિ પૈસો પૈસો ભેગો કરીને બસો રૂપિયા લઈને આવ્યો છે એના રૂપિયા મહારાજે કૂવામાં નાખી દીધા અને થોડા ગણા મહારાજે ઉછાળ્યા ને તે પાંચી ડોસી એના ઘરની અંદર આંગણામાં દાણા સાફ કરતી હતી એના ખોરડા ઉપર પડ્યા અને પછી આ ડોસી બોલીયા કોણ છે કે કે મારો આગળ પથરા નાખે છે મારા ઘર ઉપર પણ હતા દોકડા અને પછી છત ઉપરથી ગબડીને જે હેઠા આવ્યા દોકડા ડોસીમાં તો રાજી રાજી થઈ ગયા વીણી લીધા આવા પથરા તો હારા જેટલા નાખે એટલા ટોલામ વાગે તોય વાંધો નહીં હા આવા પથરા કોને ના ગમે રાની શિક્કા દસ રાણી સિક્કા ડોસીમાં પાસે આવે દસ રૂપિયા અને પ્રસાદી રાખ્યા એમાંથી એ બહુ મોટા દસ હજારના આસામી થયા દસ રૂપિયા પ્રસાદીના હતા એમાંથી અક્ષર એ પાંચ રૂપિયા જ્યાં ઘનશ્યામ મહારાજ છે ત્યાં આગળ એ દોકળાઓ છે એ જે મહારાજે ઉછાળેલા ને પેલો હરિભગત તો હાથ જોડીને આમ ઊભો જ રહ્યો અને હસ્યા કરે બસ એટલે મહારાજ કહે કે તમને કંઈ થતું નથી અમે આ રૂપિયા તમારા છે રૂપિયા તમે આવી રીતે લાવ્યા અને અમે નાખી દીધા તમને કાંઈ થતું નથી ત્યારે બોલો હરિભગત કે પ્રભુ તમે મારો સ્વીકાર કર્યો ને એ જ મારા મોટા ભાગ્ય છે આવે તમે એને કૂવામાં નાખો તોય ભલે છાપરે નાખો તોય ભલે તમે રાખો કે ના રાખો મને કોઈ સંકલ્પ નથી પ્રભુ તમે મારું આપેલું છે એની ઉપર તમે તમારો અધિકાર કરી દીધો એ મારા માટે મારા મોટા ભાગ્ય છે આને ધન કરતાં ભગવાનમાં માલ વધારે મનાયો કહેવાય નહીં તો બસ્સો રૂપિયા મહારાજને આપ્યા એ તો બરાબર છે કે ધન કરતાં ભગવાનમાં માલ વધારે મનાયો પોતા માટે ન રાખ્યા પણ પછી શ્રીજી મહારાજે જે ચરિત્ર કર્યું કૂવામાં નાખી દીધા તો પણ ભગવાનમાં શંકા ન થઈ એને ધન કરતાં ભગવાનને વધારે માને હંમેશા લાખો રૂપિયાનો વ્યવહાર બગડી જાય તો મહારાજ કે અમારે માં એનો ખર ખરો નહીં એક થી લાખ રૂપિયા નો બગાડ થાય ને તો મહારાજ કે અમારે નો ખર ખરો નહી પણ કોઈનો જીવ સત્સંગમાંથી પાછો પડે મહારાજ કે કોઈ ભગવાનના માર્ગે થી પાછો પડે ભગવાન ભજવામાં પાછો પડે ત્યારે મહારાજ કે અમારે ખેદ થાય છે દુઃખ થાય છે નહીં તો થી લાખ રૂપિયાનો બગાડ થાય મહારાજ કે ક્રોધ ના આવે મધ્યના ક્રોધ ઉપર કીધું છે એક થી લાખ રૂપિયાનો કોઈ બગાડ કરે તોય ના થાય અને ભગવાનને ભગવાનના મોટા મુક્તોને એમ જ હોય છે એને વધુમાં વધુ વજન હોય છે કોઈનો પરલોક બગડે ને તો જ ચિંતા થાય આ લોકની હાન વૃદ્ધિ થાય એનાથી ભગવાન કે ભગવાનના મોટા મુક્તોને એ ચિંતા થાતી નથી આ લોકમાં તો હાન ને વૃદ્ધિ બે ચાલ્યા જ કરે છે આ લોકમાં સફળતા નિષ્ફળતા સદાય ચાલ્યા જ કરે છે રાત અને દિવસ ચાલ્યા જ કરે છે સુખ અને દુઃખ ચાલ્યા જ કરે છે સ્તુતિ અને નિંદા ચાલ્યા જ કરે છે માન અને અપમાન ચાલ્યા જ કરે છે આ લોકની અંદર એ ચાલવાનું જ કારણ કે આ પૃથ્વી લોક છે અહીં આગળ બધું જ ચાલશે એવું જે જગ્યાએ આપણે રહેતા હોઈએ એ જગ્યાની આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ આપણે મૃત્યુલોકમાં રહીએ છીએ એ મૃત્યુલોકની આપણને માહિતી હોવી જોઈએ તમે કહેશો કે મૃત્યુલોકની શું માહિતી મૃત્યુલોકની એ માહિતી આ પૃથ્વીલોકની એ માહિતી કે પૃથ્વીલોક ઉપર આવેલા ભગવાનના અવતારો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ ભગવાનના અવતારોને ભજતા એવા ભગવાનના પૂર્વે થઈ ગયેલા મુક્તો મહારાજને ભજવા માટે પૃથ્વી પર આવીને બીજાને ભજાવવાનું કાર્ય કરતા એવા ભગવાનના મુક્તો જે થઈ ગયા એને જે જે આ પૃથ્વી લોક ઉપર અનુભવ્યું છે એ બધુંય આપણને અહીં અનુભવાશે એને માહિત આપણે માહિતી લઈને રહ્યા કહેવાય અહીંની માહિતી જ આપણને ન હોય આ લોકની માહિતી વિના આપણે રહીએ ને એટલે આપણને આશ્ચર્ય લાગે સુખ હોય ત્યાર તો બધાને સારું લાગે પણ દુઃખ આવે ત્યારે નથી ગમતું મારે કેટલું બધું દુઃખ આવી ગયું મેં ધાર્યું શું થઈ ગયું આવું કેમ થાય છે કારણ કે આ લોકથી આપણે માહિતગાર નથી રહ્યા કોઈ પણ જગ્યાએ જઈએ તો એ જગ્યાની જે સિચ્યુએશન હોય એની આપણને ખબર હોય તો વાંધો ન આવે આફ્રિકાના જંગલમાં ગયા હોઈએ આફ્રિકાના જંગલમાં ગયા હોઈએ અને આફ્રિકાના જંગલની અંદર જ્યાં આગળ સિંહ અને બધું ખુલ્લા ફરતું હોય અને જ્યાં મધ ઝરતા મોટા હાથીઓ ફરતા હોય અને એવા જંગલની અંદર આપણે ગયા હોઈએ ત્યાં એક એક ગનમેન આપણી જોડે હોય બરાબર અને આપણને ક્યાંક આમ ઉતાર્યા હોય ફરવા માટે તો ઓલા લોકો કે ભાઈ અહીંયા આગળ બધા જ જંગલી જાનવરો હોય છે થોડું ધ્યાન રાખવું અને વિચારીને ફરવું તો આપણે ત્યાં ગયા હોય તો આપણને પરિસ્થિતિથી વાકેફ હોય તો વાંધો ના આવે વાકેફ જ ના હોય આપણે જેમ ઘરમાં હાલતા હોય એમને જંગલમાં હાલવા માંડીએ ત્યાં આગળ મસાઈ મારાના જંગલોમાં જાઓ તો મસાઈ લોકો કોર્ડન કરીને બે પાંચ બેઠા હોય એની બહાર તમારે રાત્રે રોકાણ કર્યું હોય તો એની બહાર નહીં નીકળવાનું એની બહાર જો તમે ફરવા જતા રહ્યા એમ એ જે કોર્ડન કરીને બેઠા છે એ જગ્યાએથી બહાર જાઓ તો ગમે તે હિંસક પ્રાણી તમને મારે એના કોર્ડનની અંદરો જ વાંધો ના આવે એનાથી માહિતગાર ના હોય અને પછી જેમ સ્ટ્રીટમાં ફરવા નીકળે એમ જો નીકળી જાય તો હેરાન થાય એવી રીતે મૃત્યુ લોકથી સંપૂર્ણ માહિતગાર કે આ લોક કેવો છે આ લોક ની અંદર પૂર્વે જે જે ભગવાનના ભક્તો થયા છે કેવા કેવા અનુભવ આ લોક તરફથી થયા છે એ લોકોને કેવી કેવી પરિસ્થિતિઓ આ લોકમાંથી પસાર થવું પડ્યું છે એની જો આપણને ખબર હોય તો પછી આ લોકમાં રહીએ ગમે તે થાય કે વાંધો ના આવે પણ આપણે એનાથી માહિતગાર ન હોઈએ અથવા માહિતગાર હોઈએ પણ એનું મનન ચિંતન ન કર્યું હોય એટલે આપણે દુઃખને પામી જઈએ ઉદ્વેગને પામી જઈએ કોઈ વખત આપણને એમ થાય કે ઓહો આભ ફાટી ગયું આવું પણ થાય એનું કારણ એક જ છે કે આપણે એનાથી માહિતગાર નથી પણ શાસ્ત્રોના ઇતિહાસોથી પૃથ્વીના ઇતિહાસોથી મોટા મુક્તોના ઇતિહાસોથી મોટા સંતો ભક્તોના ઇતિહાસોથી આપણે જો વાકેફ હોઈએ તો આપણને ન થાય કે આ શું થયું ધન કરતા ભગવાનમાં માલ વધારે છે એ ક્યારે ખબર પડે કે આને મનાયો છે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે અને ભગવાન બધું ધૂળમાં મેળવી દે તો પણ સંકલ્પ ના થાય ભગવાન પ્રત્યેનો ભાવ ફરે નહીં એને ભગવાનમાં માલ મનાયો કહેવાય બાકી જો આ જે હરિભગત આવ્યા તેનું નામ શાસ્ત્રમાં નથી પરંતુ એ હરિભગત જે શ્રીજી મહારાજ પાસે કાર્યાની આવ્યા એને બસો રૂપિયા દીધા એને ધન કરતા ભગવાનમાં માલ વધારે છે પરંતુ બસો રૂપિયા કુવામાં નાખ્યા મહારાજે અને પછી પણ એને ભાવ ન ફર્યો ત્યારે એની પાક્કી પરીક્ષા થઈ કે આવે આને ભગવાનમાં જ માલ છે આવી પરીક્ષા ભગવાને આપણી કરી હોય તો શું થાય થોડીક કલ્પના કરો હાલો આપણને એવી તો ઈચ્છા થાય કે ભગવાનને આપણે હાલો પાંચ પૈસા ભેગા કરીને ભગવાનને અર્પણ કરીએ પણ ભગવાન કુવામાં નાખી દે આપણી નજરની સામે તો આપણે કેટલા વર્ષોથી મહેનત કરી હોય પચીસ વર્ષથી મહેનત કરી હોય ભગવાને આપણી નજર સામે જવા દીધા કુવામાં શું કહીએ મહારાજને ક્યાં કમાવા જેવું છે મહારાજને શું ખબર હોય જવા દો ને હવે મહારાજને દેવાના જ નહીં આ વખતે દઈ દીધા જ દઈ દીધા કુવામ નાખી દીધા હવે મેં મારા છોકરાને ના ખવડાવ્યું ન્યા દીધું ને કુવામ નાખી દીધું મહારાજે આવું થાય આપણે આપણને ભગવાનમાં માલ મનાયો હોય પણ ભગવાન લાખોનો વ્યવહાર બગાડી નાખે તો પણ ભગવાનમાં ભાવ ના ફરે મનુષ્ય આકારે મહારાજ હોય ત્યારે બહુ કઠણ છે આપણી જે અત્યારની સમજણો છે ને એ તો હાલે એવી જ નથી મહારાજ વખતે તો આપણે તો બધા નપાસમાં આવીએ નપાસ પાસિંગ માર્કે ના પૂગીએ તીસ હોય તો પાંત્રી કરે કોક પણ તીસે હોવા જોઈએ ને આપણી બુદ્ધિ પ્રમાણે અને આપણી વિચારધારા પ્રમાણે શ્રીજી મહારાજ જો મનુષ્ય આકારે હોય અને આપણને સર્વને રાખ્યા હોય તો હું તો મારી વાત કરું કે નપાસત એટલે હું મારી રીતે બધાને વિચાર લે તો કદાચ તમે પાસે થાવ એવા હો અને ડિસ્ટિંગશન લાવે એવા હો મને ના ખબર હોય એવું છે પણ જીવને એવો સ્વભાવ ને પોતા જેવું જોવે પણ બહુ અઘરું મનુષ્ય આકાર હોય ત્યારે બહુઅઘરું ભગવાનમાં કેટલો માલ છે ત્યારે ખબર પડે આંબા સેટ પોતાને ગામથી મારા ઢોલિયા નીચે બિરાજમાન હતા ગામથી ગઢાડીના આંબા સેટ ઢોલિયો તળાઈ ઓછાળ તક્યો ગોદડું ગાલ મસૂરી ઓશિકા આ બધો સામાન બધો માણસ પાસે ઉપડાવીને લાવ્યા અને મહારાજને દંડવટ કરીને પગે લાગીને બધો સામાન અર્પણ કર્યો મહારાજે કહ્યું આંબા સેટ આ શું લાવ્યા અરે મહારાજ અમારા ગામની અંદર આગ લાગી છે કે આગ લાગીને બધું હળગવા લાગ્યું ને એમાંથી આ બચ્યું એટલું લાવ્યો છું મહારાજ કેમ ગઢાડીમાં આગ લાગી તે ગઢાડી ગામના બીજા હરિભક્તો હતા અરે ભાઈ તમારા ગામમાં આગ લાગી છે ઓલા કે ના અમારા ગામમાં કઈ આગ નથી લાગી ઓલા ઉપાડીને લાવ્યા હતા એને મહારાજે પૂછ્યું ભાઈ આગ લાગી હતી આંબા શેઠને ના ભાઈ કાંઈ આગ નહોતી લાગી તો આંબા શેઠ તમે આવું કેમ કહો છો તો કે મહારાજ આજે સંક્રાંતિનો દિવસ છે ઉત્તરાયણનો તે બીજે કંઈ આગ તો લાગેલી નથી પણ પ્રભુ તમે સર્વ સર્વતાર અવતારી પુરુષો ભગવાન છો તમને જેટલું અર્પણ કર્યું એટલું આ જગતમાં રહ્યું બાકી બળ્યા જેવું જ છે ને મહારાજ આગ જ લાગેલી છે ને જગતની અંદર એટલે મહારાજ તમને દેવા માટે આવ્યો છું થોડા સમયથી ઓ ને પાછા આંબા શેઠ ગાળું ભરીને ખજૂર લઈને આવ્યા તે મહારાજ કે આટલો બધો ખજૂર કેમ શેઠ તો કે મહારાજ અમારા ગામમાં કોઈ ગરાક ના મળે ને એટલે પછી અહીં લઈ આવ્યો કે ગરાક ઘણા છે છે કેટલા બધા હરિભક્તો આવે ને અહીંયા આગળ એટલે અહીં લઈ આવ્યો આવી રીતે ધન કરતા એટલો ખજૂર વેચીને રૂપિયા ભેગા કર્યા હોય તો પણ એ ધન કરતા પણ ભગવાનમાં વધારે માલ માન્યો વધારે માલ માન્યો માટે ભગવાન છે ચિંતામણી તુલ્ય છે ચિંતામણી તુલ્ય જેને ભગવાનને અર્થે કાંઈ થયું નહીં એની કેવી પછી પાછળથી પસ્તાવો થાય છે નાગનેશના દાદો દયો અને વસ્તો દયો બે ભાઈ હતા મહારાજ જ્યારે પૃથ્વી પર હતા ને ત્યારે એ મહારાજના દર્શન કરવા ગઢપુર ઘણી વખત આવતા અને મૂળજી બ્રહ્મચારીને પૂછે કે બ્રહ્મચારી આજે કોઈનો થાળ છે ત્યારબાદ કે આ બ્રહ્મચારી કે આજે વસ્તાભાઈનો થાળ છે આજે આ ભગતનો થાળ છે આજે આનો થાળ છે થાળ વિના મહારાજનો દિવસ જતો જ ન હોય કોઈનો ને કોઈનો થાળ હોય તે ઘણા દિવસ સુધી દર્શન ઘટપુર કર્યા પણ મહારાજને કોઈ વખતે થાળ કર્યો નહીં કેમ થાળ ના કર્યો કારણ કે રોજ કોઈનો ને કોઈનો થાળ તે કંઈ એવું થોડું એકનો જ થાળ કરાય એક દિવસમાં બે થાળ કરે તો થાય ને એક દિવસમાં દસ થાળ કરવા હોય તો તોય થાય એવું જરૂરી નથી કે ભાઈ આજે કોઈકનો થાળ છે એટલે થાળ હું ન કરી શકું થાળ કોઈ પણ સેવા હોય કોઈ જગ્યાએ ઠાકોરજીની કોઈ સેવા કરી છે કોઈ વાઘાની સેવા કરી છે કોઈ અભિષેકની સેવા કરી છે કોઈ કોઈ ભગવાનનું મંદિર થાય જેમાં કળશની સેવા કરી છે કોઈ કોઈક ભોજનની સેવા કરી છે દૈનિક ભોજનની સેવા કરી છે તો એવું જરૂરી નથી કે એક જણે એની સેવા કરી તો બીજાથી ન થાય એવું જરૂરી નથી દસ જન સેવા કરી શકે જેને પહેલી સેવા કરી હોય એમાં પણ એવી ઉદારતાને સમજણ જોઈએ કે આ સેવા બીજા ભક્તને પણ કરવાની ઈચ્છા હોય તો એ મારી સાથે રહીને સેવા કરે એ પણ કથા વાર્તાની સમજણ વિના નથી આવતું ઘણા ભક્તો એવા હોય છે કે જે કેટલીક સેવા કરે જે ખાતાની એને સેવા કરી હોય ભગવાનની જે સેવા એમાં કે બીજા ભક્તોને પણ આમાં સેવા કરવી હોય તો એને ઇન્વોલ્વ કરજો વાંધો નથી મને અને ઘણા એમ કે આ સેવા મારી જ બીજા કોઈ અંદર આવવા જોઈએ હવે બીજા કોઈ અંદર ઘરી જાય સેવામાં શું પ્રોબ્લેમ થાય શું પ્રોબ્લેમ થાય ભગવાનના માની લો કે મહાપૂજા છે અભિષેક છે અને એની સેવા એક ભક્તએ કરી અને એ સેવા બીજા બે ને કરવી છે ને એ સેવામાં ભળ્યા તો ભગવાનના ભગવાનના ક્યાં ભાગ ભાગ પડી પડી જાય જાય અભિષેકના ફળના ભાગ પડી જાય ના પડે એ તો આપણી જે ભાવના છે એવું તદ્રુપ ફળ મહારાજ દેવાના છે પણ ભાગ ક્યાં પડે ખબર છે નામ બોલાય ને ત્યારે ભાગ પડે નામ બોલાય ને ત્યારે ભાગ પડે નામમાં ભાગ પડે ને હારમાં ભાગ પડે બાકી ક્યાંય ભાગ ના પડે મારી ભાવના હોય કે મહારાજને મારે આ પહોંચાડવું છે અને એ જ ભાવના બીજાની હોય ત્રીજાની હોય તો મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ છે બધાનું એક હારે બધું પૂરું કરે એમાં કંઈ ભાગ ના પડે પરંતુ કથા વાર્તાની સમજણ ના હોય તો એવું જોવા મળે એવું જોવા મળે સત્સંગ મધ્યે પણ કે આમાં જો બીજા હોય તો હું નહીં આમાં તો હું એકલો જ હું એકલો જ તો કેમ ભાઈ એકલા બીજાને રાજી કરવા હોય ને મહારાજને હવે કોઈક વખત તો એવું હોય કે કોઈક સેવા હોય તો એક જ વખત આવતી હોય તો બધાને રાજી કરવા હોય તો બધાને રાજી કરવા છે તો બધાને મહારાજનો રાજી અપાવવો એ પણ બહુ મોટી સેવા જ છે ને પણ ભગવાનના ભક્તો એવી સમજણવાળા હોય છે કે કોઈ સેવા આપે જે નિમિત્તે સેવા લખાવી હોય છતાં પણ સંતોને એમ કે કે આ સેવા મેં લખી છે પણ તમારે કદાચ બીજે ક્યાંય કોઈ સેવામાં જરૂર હોય તો ત્યાં પણ તમે લઈ શકો છો આ સેવામાં બીજા કોઈને પણ સેવા કરવી હોય તો કરાવી શકો છો એક ગામનો પાટોત્સવ હતો એક ગામની અંદર ઇન્ડિયામાં એ ગામના પાટોત્સવની સેવા એક હરિભક્તોએ કરી એ હરિભક્તે જ્યારે સંતો સાથે વાત કરી પાટોત્સવની સેવાની ત્યારે એ હરિભક્તે એવું કીધું કે આ પાટોત્સવની જે મુખ્ય સેવા છે એની જે સેવા છે તો હું કરવાનો જ છું કારણ કે મારું ગામ છે અને ગામની અંદર પાટોત્સવ હોય મારે કરવી જ જોઈએ પરંતુ એ સેવા બીજા કોઈને પણ કરવી હોય તો તમે એ સેવા ચોક્કસ લેજો ગામડાનું મંદિર છે અને ગામડાના મંદિરમાં બીજી આવક ઓછી હોય તો કદાચ મેં સેવા કરી છે એ ઉત્સવના ખર્ચા પેટે વપરાયું હોય તો બીજી સેવા જો બીજાની આવે તો મંદિરને ઠાકોરજીનો વ્યવહાર એક વર્ષ છ મહિના બે મહિના સારી રીતે ચાલે કારણ કે ગામડામાં નાના માણસો હોય તો એ સમયે આ બધું જે કંઈ આવું આવતું હોય તો ઠાકોરજીના વ્યવહારમાં સાનુકૂળ રહે એની સમજણ કહેવાય એને જે કીધું એને સમજણ કહેવાય કારણ કે એને વિચાર્યું કે આમાં કોઈ દેશે તો જવાનું છે ક્યાં ઠાકોરજીને જ જવાનું છે તો ઠાકોરજી પાસે જો જતું હોય ને ઠાકોરજી એની પર રાજી થતા હોય અને એનાથી જે ગામડાના નાના માણસો છે એ લોકોને મંદિર ચલાવવામાં તકલીફ પડતી હોય તો એને મારી પાસે ભગવાને ધન આપ્યું છે બીજાને ધન આપ્યું છે તેનો ઉપયોગ કરીએ તો કેટલું સારું થાય પણ આવી સમજણ કથા વાર્તા વિના ના આવે નહીં તો કે એ જો એનું નામ તમારે લખવાનું હોય તો ભાઈ મારું કા કેન્સલ કાઢી જ નાખો મારું નામ કેન્સલ આ કેન્સર છે ને બહુ મોટું કેન્સર છે બહુ મોટું કેન્સર છે સમજણ વિનાની આવી પણ ભક્તિ હોય છે અને સમજણ વિનાની ભક્તિ કહેવાય સમજણ વિનાની અને કથા વાર્તાના અંગ વિના શ્રીજી મહારાજના અભિપ્રાયને જાણ્યા વિના ક્યારેય પણ એ વાત બનતી નથી ક્યારેય નથી બનતી મરજીને જાણ્યા વિના સેવા કરે એ કીધું ને એ એવું જ છે કે આ વસ્તો દયો અને દાદો દયો વારે વારે પૂછે પણ કોઈ દી રસોઈ દીધી નહીં પછી મહારાજ તો સોદામ જતા રહ્યા પછી બહુ પસ્તાવો થયો કે આપણે મહારાજને અર્થે ક્યારેય થાળ કરી શક્યા નહીં આવે શું પછી પસ્તાવાથી શું થાય એટલે રઘુવીરજી મહારાજ ગામડા ફરવા પધારેલા તે ગામ રાનપુર મુકામ હતો રઘુવીરજી મહારાજનો પછી ગઢપુરના કોઠારી ભક્તિ વલ્લભદાસજીએ રઘુવીરજી મહારાજને કહ્યું તમારી આજ્ઞા હોય તો હું નાગનેશ જઈ આવું ત્યાંથી નજીક થાય નાગનેશ એટલે રઘુવીરજી મહારાજે આજ્ઞા આજ્ઞા લઈને કોઠારી ગામ નાગનેશ ગયા ત્યાં બધા હરિભક્તોને ભેડા કર્યા ને દાદા દયાને અને વસતા દયાને કહ્યું કે તમારાથી શ્રીજી મહારાજની સેવા નથી થઈ શકી અને અત્યારે રઘુવીરજી મહારાજ છે એ અત્યારે શ્રીજી મહારાજે એમને ગાદીએ બેસાડેલા છે એટલે તમે એની સેવા કરો તો મહારાજ રાજી થાય આ સાંભળીને બંને ભાઈઓ હાથ જોડીને સ્વામીને કીધું જેમ તમે કહો એમ કરીએ પછી બંને ભાઈઓ પાસે દસ દસ હજાર રૂપિયાની મૂડી હતી પૂછ્યું એમને કેટલી મૂડી તો કે દસ હજાર રૂપિયા તો સ્વામીએ કીધું ગઢપુરમાં શ્રીજી મહારાજની મૂર્તિ કરાવી છે એનો ખર્ચ પાંચ હજાર રૂપિયા થયો છે તે આપો અને એક હજાર રૂપિયા રઘુવીરજી મહારાજ પાસે મૂકો અને એક હજાર રૂપિયાનું અહીં મંદિર કરાવો નાગનેશમાં મંદિર કરાવો કેટલા થયા હાથ ગણતરી પાકી આવડે છે દાદા હાથ મંદિર કરાવો અને હજાર રૂપિયાનું સદાવ્રત કરાવો અને એટલે અહીંયા સંત આવે તેમને પ્રથમ તમારી રસોઈ અપાય સદાવ્રત એટલે એના બાના પેટે મૂકી દેવાના એના વ્યાજમાંથી રસોઈ થાય આપણે કહીએ ને આજીવન થાળ એવું કરાવો અને એક એક હજાર રૂપિયા દીકરીઓને આપો એની દીકરીઓ હશે બે એને એક એક હજાર રૂપિયા આપો અને આગલે દિવસે એકાદશી હતી પછી સૌ હરિજનોએ સ્વામીને એમ કહ્યું કે તમે મળીને એકાદશીનું ફરાળ કરાવો એટલે તેમાં કંદોય હરિભક્તોએ કહ્યું કે અમારે પેંડા કરાવી આપવા અને પટેલ હરિભક્તોએ કહ્યું અમારે દૂધ આપવું બ્રાહ્મણ હરિભક્ત હતા એમણે કહ્યું અમારે સૌને ત્યાં દૂધ વગેરે ભેગું કરીને આપવું પછી બારસને દિવસે દાદા દયાને વસ્તા દયાની રસોઈ કરવી એમ ઠરાવ કરીને સ્વામી પાછા રાનપુર આવ્યા અને નાગનેશથી ગાળા લઈને સૌ હરિજન મહારાજના દર્શને આવ્યા પછી રઘુવીરજી મહારાજ ગામ નાગનેશ પધાર્યા ત્યાં સંતને એકાદશીના ફરાળ કરાવ્યા બારસને દિવસ મોતિયા લાડીની રસોઈ કરાવીને સંતને જમાડ્યા સાંજે રઘુવીરજી મહારાજને સ્વામીએ કીધું મહારાજ સોનેરી વસ્ત્ર પહેરો અને હાથીએ બેસીને હાથે બેસીને ગામમાં પધરામણીએ જવું છે પછી હાથીએ બેસીને ગામ સોસર્યા રઘુવીરજી મહારાજ નીકળ્યા દાદા દયાનું ઘર આવ્યું ત્યાં હાથીને બેસાડ્યો અને નાનું એવું છાપરું હતું તેમાં એક ખાટલા ઉપર ગોદડું પાથર્યું હતું એ ઉપર રઘુવીરજી મહારાજને પધરાવ્યા એક હજાર રૂપિયા થાળ ભરીને રઘુવીરજી મહારાજને ભેટ કર્યો પાંચ હજાર રૂપિયા મહારાજની મૂર્તિ કરાવી એમાં આપ્યા એક હજાર રૂપિયા હરિકૃષ્ણ મહારાજના થાળ માટે આપ્યા અને એ લઈને રઘુવીરજી મહારાજ બહુ રાજી થયા અને સ્વામીએ કહ્યું આ બે ભાઈથી શ્રીજી મહારાજને અર્થે થાળ થઈ શક્યો નથી અને તમે ભગવાનની ગાદી પર બેઠેલા છો તમે રાજી મહારાજ રાજી થાય એટલે જાઓ તમારો અક્ષરધામમાં નિવાસ થઈ ગયો જાનુ આ તમારું બધુંય મહારાજ સુધી પહોંચી ગયું અને પછી બધા દાદા દયા વસ્તા જેટલા માણસો હતા બધાને વસ્ત્રો ઓઢાડે ને સેવા કરી એટલે ધન કરતા ભગવાનમાં જો માલ મનાયો ના હોય તો ભગવાન મનુષ્ય આકારે હોય તો પણ સેવા થઈ શકી નહોતી નહોતી થઈ શકી રોજ પૂછે કે થાળ કોઈનો છે કોઈનો છે ભાઈ લખી દો ને કે કાલે મારો થાળ કરવાનો છે એમ કેમ ના કર્યું આટલા બધા દિવસો સુધી ગઢપુર ગયા નાગનેશ તો રોજ મૂળજી બ્રહ્મચારી પૂછે કોઈનો થાળ છે કોઈનો થાળ છે કોઈનો થાળ છે તો રોજ તો કોઈનો હોય જ પણ તમે કહી દો ને કે બારસે મારો થાળ છે તો કોઈકને મૂળજી બ્રહ્મચારી કહેશે ને કે ભાઈ દાદા દયાનો વસ્તા દયાનો થાળ છે પણ વૃત્તિ લોભની હોય ને એટલે કરી શક્યા નહીં સુબા રહી ગયા ને મહારાજે દેહ અહીંયા આગળ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો આવી લીલા કરી અને પછી મહારાજને થાળ આવી રીતે કરાવવો પડ્યો માટે ધન કરતા ભગવાનમાં માલ વધારે મનાય એવો અભ્યાસ હંમેશા કરવો प्रहलाद जी ने बलि राजा त्रिलोकीना महान सम्राट હતા તેમણે જારે જ્ઞાન થયું ત્યારે તેઓ ભગવાનના ભક્ત થયા જ્ઞાન નહીં ભગવાન કે જ્યાં લગ જિનકો જેહી મનુષ્ય દેવ દનુજ લગ કાચમે મગન હેતેહી ભગવાન કેહી જ્ઞાન જાકો બયતે દ્રડ કર સો જન બુદ્ધિમાન ઓર જ્ઞાન અજ્ઞાન રહેઉ જેને જ્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એવા મનુષ્ય દેવો તથા દૈત્યો સુધીના બધા ચિંતા મણીને તજી દઈને કાચમાં જ રાજી રહે છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ અને સુદૃઢ જ્ઞાન થયું છે તે જ મનુષ્ય બુદ્ધિમાન અને જ્ઞાની છે બાકીના બીજા બધા જ્ઞાન તો અજ્ઞાન જ છે પ્રહલાદજી અને બલિરાજાનું દ્રષ્ટાંત દીધું મહાન સમ્રાટ રાજા હતા પણ એમને ભગવાનનું જ્ઞાન થયું એટલે ભગવાનના ભક્ત થયા અહીં કે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી મનુષ્ય દેવો કે દૈત્યો એ ચિંતા મનીને તજીને કાચમાં જ રાજી રહે છે બધાયને આ લોકનું મળે તો રાજી ભગવાન હોય તો છૂટે પણ આ લોકનું છૂટવું જોઈએ નહીં પણ જ્ઞાન એનું નામ આ લોકનું બધું જ છૂટો પણ ભગવાન ક્યારેય ન છૂટો આ લોકનું બધું જ ટળો પણ ભગવાન ક્યારેય ન ટળો હૃદયની અંદર ભગવાન સિવાય બીજું બધું જ ટળો પણ ભગવાન મારા હૃદયમાંથી ન ટળો આવી જેને ખેવ ના હોય મારી ભેગા જેટલું છે બધું જ જતું રહે તો ચાલે પણ મારા મહારાજ છે એ ન જવા જોઈએ આવી જેની સમજણ છે એને ભગવાન પ્રધાન કહેવાય અને તો જ્યારે છોડવું પડે અથવા છોડવાનું થાય આપણે અથવા તો ભગવાનની ઈચ્છાથી આપણને કોઈ છોડે ત્યારે ખબર પડે કે ભગવાન રૂપી મૂડી આપણને કેટલી વાલી છે ભગવાન રૂપી મૂડી આપણને કેટલી વાલી છે આપણને ભગવાન સિવાય બીજે માલ મનાયો હશે તો ઉદ્વેગ અને દુઃખનું કારણ આ જગત બનશે બનશે ને બનશે જ કારણ કે બીજું બધું જ સમયે કરીને છૂટી જાય છે પરિસ્થિતિ કરીને છૂટી જાય છે કોઈ કારણસર દેશ કાળના વિપરીતપણાએ કરીને છૂટી જાય છે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ન છૂટે દેહ છતાં ન છૂટે દેહ મૂક્યા પછી ન છૂટે એવા તો એક પરમાત્મા જ છે માટે એ મૂડીને જેને ચિંતામણી તુલ્ય જાની હોય એને બીજું કદાચ દેશ કાળે કરીને છૂટી જાય બીજું કદાચ પરિસ્થિતિને વશ છૂટી જાય બીજું કદાચ કોઈ પણ કાળના વેગે કરીને છૂટી જાય તો પણ એને છૂટી ગયોનું બહુ દુઃખ ના થાય સમજી રાખે માહિતગાર હોય આ લોકથી માહિતગાર હોય એટલે એને કશું ના થાય એને કઈ ના થાય ભગવાન નથી છૂટ્યા ને ભગવાન નથી ગયા ને એનું જ ધ્યાન રાખે એની ઉપર જ એનું વજન હોય અને એની ઉપર એનું વજન હોય એટલે એના હૃદયમાં અહો અહો ને આનંદ આનંદ હોય આનંદ હોય માટે કે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ અને સુદ્રઢ જ્ઞાન થયું છે તે જ મનુષ્ય બુદ્ધિમાન અને જ્ઞાની છે બાકીના બીજા બધા જ્ઞાન તો અજ્ઞાન છે વેદોનું અને પુરાણોનું અધ્યયન વર્ણ અને આશ્રમનો ધર્મ પાડવો વિવિધ પ્રકારનું દાન કરવું જપ તપ અને વ્રત તીર્થાતન એટલે કે તીર્થોમાં ફરવું એ બધું કરવાનું ખરું ફળ તો એ છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય સબકે કો ફલ હે એ ભગવાન કો જ્ઞાન હોવે તે હા સાધન કરી ઈચ્છે વિવિધ તપ કરવું વર્નાશ્રમ ના ધર્મ પાડવા વેદોનું અને પુરાણો નો અભ્યાસ કરવો આ બધાનું ફળ છે ભગવાન નું જ્ઞાન થાય જો એ બધું કરવાથી ભગવાનનું જ્ઞાન ન થયું તો એ કરવાનો કોઈ અર્થ રહેતો નથી તો ભગવાનનું જ્ઞાન એટલે શું ભગવાનનું જ્ઞાન એટલે શું તો શાસ્ત્રોમાં તો બહુ પ્રકારનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન છે પરંતુ એમાંથી મારી દ્રષ્ટિ મહારાજ અને મોટાની કૃપાથી જે પહોંચી છે એ હું ટૂંકું કહું છું કે ભગવાનનું જ્ઞાન એટલે શું એક ભગવાનને સર્વ અવતારના અવતારી સર્વોપરી પોતાને જે સ્વરૂપ મળ્યું છે પોતાને જે ઈષ્ટદેવની પ્રાપ્તિ થઈ છે એ ઈષ્ટદેવ આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એમાં સર્વ અવતારના અવતારી સર્વોપરીપણાની પતિવ્રતાની ટેકવાળી અનન્ય નિષ્ઠા અને એ સ્વરૂપને વિશે ક્યારેય ચલાયમાન ન થઈ જવાય સુખ દુઃખ કોઈ પણ પ્રસંગમાં ક્યારેય એ સ્વરૂપમાં શંકા કુશંકા ન થઈ જાય એ ભગવાન હશે કે નહીં હોય એનાથી કોઈ બીજો સમર્થ હશે કે નહીં હોય એવું કેમ કરતા કઈ નહીં એવી જે સર્વોપરી નિષ્ઠા એક જ્ઞાન એ ભગવાન સ્વરૂપ છે જે અક્ષરધામમાં બીરા જે છે એ ભગવાન મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે પ્રત્યક્ષ અને પ્રગટ જ મળ્યા છે એવા મોટા છો મહારાજ જીવન જાણો છો તે મળ્યા છો મને આજ જીવન જાણું છું અષ્ટ પ્રકારની પ્રતિમા માં અને ભગવાનના સંતમાં હું અખંડ બિરાજમાન છું પ્રથમ નું અડસઠમું ઓચના મૃત મને ભગવાન મળ્યા છે સદગુરુ ગુણાદાનંદ સ્વાય ની વાતો મૂર્તિ દ્વારા દર્શન આપે છે સાધુ દ્વારા વાતો કરે છે એ ભગવાન મળ્યા છે મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે મને પોતાના સ્વરૂપનો નિશ્ચય હીરો હીરા વડે વિંધાય પ્રથમનું એકાવનમું એ હીરો હીરા વડે વિંધાવવા માટે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય એ કરાવવા માટે એ ભગવાન મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે કારણ કે નિશ્ચય વિના તેની પ્રાપ્તિ થતી નથી આ બીજું જ્ઞાન ત્રીજું જ્ઞાન જે કાંઈ થાય છે જે કંઈ કરે છે જે કંઈ કરવા દે છે કરતા હરતા અન્યથા કરતા એ મને મળ્યા એવા જે મહારાજ છે એ જ છે બીજો કોઈ કરતા નથી બીજો કોઈ હરતા નથી બીજો કોઈ અન્યથા કરતા નથી જે કંઈ થાય છે જે કંઈ બને છે એના કરતા હરતા અન્યથા કરતા એક શ્રીજી મહારાજ છે એવી દ્રઢ માનીનતા હોય એને ત્રીજું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેવાય અને ચોથું અંતર્યામી રૂપે મારો નાથ કણે કણમાં જીવ જીવમાં બધી જ જગ્યાએ બિરાજમાન છે દરેક જગ્યાએ ભગવાનની સત્તાનો સ્વીકાર એ ભગવાનનું જ્ઞાન છે આટલા ચાર જે મેં મુદ્દા કીધા એટલા ચાર મુદ્દામાં જેટલું આપણું જીવન સેટઅપ થતું હોય એટલું આપણને ભગવાનનું જ્ઞાન અને ચાર મુદ્દાની બહાર જેટલું આપણું જીવન હોય એટલું ભગવાનના જ્ઞાનમાં ઉણપ છે પછી ભગવાનના ગુણો છે ભગવાનનું ઐશ્વર્ય છે ભગવાનની વિભૂતિ છે એ બધું જાણવું એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ છે પરંતુ મેં સામાન્ય રીતે આપણે આપણું કેલ્ક્યુલેશન કરવું હોય કે મને કેટલું ભગવાનનું જ્ઞાન થયું છે તો પહેલું ગમે એવી પરિસ્થિતિઓ થાય ગમે એવું સુખ દુઃખ થાય ગમે એવી સંપત વિપત આવે ગમે એવી સફળતા નિષ્ફળતા મળે ગમે એટલી સ્તુતિ નિંદા થાય પણ આપણને ભગવાન સ્વામિનારાયણને વિશે ક્યારે સર્વોપરી ભાવમાં ફેર પડે છે એમ થાય છે કે આ ક્યાં ભગવાન સ્વામિનારાયણ એના કરતાં બીજા ભજતા હોત તો એ મારું કામ કર કરત આવું થાય છે પોતાના ઈષ્ટદેવ પ્રત્યે નથી થતું અને સર્વોપરી નિષ્ઠા ચાલો મહારાજના એટલા જ્ઞાનમાં પાસ બીજું ગમે એવી પરિસ્થિતિ આપણી ઉપર વર્તાય તો પણ કરતા હરતા અન્યથા કરતામાં મહારાજ સિવાય કઈ બીજું દેખાતું નથી ને કે જે કરે છે જે કરવા દે છે જે કરાવે છે બધું સારું જ કરાવે છે એમ જો રહે છે તો ભગવાનનું એ જ્ઞાન છે એવા જે મહારાજ છે મારાથી દૂર નથી પ્રત્યક્ષ અને પ્રગટ એવા મને મળ્યા છે મારા અંતરમાં બિરાજમાન છે પ્રત્યક્ષ મને અર્ચા સ્વરૂપે મળ્યા છે ઠાકોરજીના રૂપમાં મળ્યા છે મને મોટા સંતના રૂપમાં મળ્યા છે એ ભગવાન જ મળ્યા છે એકાંતિક સંતો ભક્તોના રૂપમાં રહીન મહારાજ મને એ વાતો પોતાનું સ્વરૂપ સમજાવે છે એવું હા પડે છે કે આ મને મળ્યા છે દર્શન આપે છે મને ધ્યાન કરવા યોગ્ય આ સ્વરૂપ મળ્યું છે અને પોતાનું સ્વરૂપ સમજાવે એવું મને સંત સ્વરૂપી સ્વરૂપ પણ મળ્યું છે એવી હા પડે છે તો ઓકે છે એમ એ સ્વરૂપનું જ્ઞાન આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું અને ચોથું અંતર્યામી રજે રજની અંદર એ પરમાત્મા બધે જ રહ્યા છે મારી તમામ ક્રિયાઓ અને કર્મના સાક્ષી છે એ પરમાત્મા મને બધી જ જગ્યાએથી જોવે છે અને એ અંતર્યામી રૂપે બધે જ વિરાજમાન છે એ જે ભાવના આટલા ભાવોમાં જો રહીએ

હું ઘણીક વખત આ વાતને રિપીટ કરું છું આપણું જે સહજ જીવન આપણું જે સાહજિક જીવન આપણું જે એકદમ સરળ જીવન જ્યારે આપણે કોઈ બંધનમાં ના હોઈએ એ આપણું જીવન છે આપણું જ્ઞાન છે આ વ્યાસપીઠેથી અત્યારે હું બોલું છું એ જ્ઞાન નહીં આ વ્યાસ પીઠેથી છૂટા થઈ જવાય આટલાની નજરની સામેથી છૂટા થઈ જવાય ત્યાર પછીની જે લાઈફ છે ત્યાર પછીનું જે વર્તવું બોલવું જીવવું એ જ જ્ઞાન છે એ જ જ્ઞાન છે સુખ દુઃખની નદીઓને તરવી એવી વાત કરવી એ જ્ઞાન નહીં સુખ દુઃખ આવે એની અંદર કોઈ જગ્યાએ ફસાવવું નહીં એમ નામ જ્ઞાન ઉદ્વેગ આવે ત્યારે ભગવાનનું ભજન કરવું એવી વાત કરવી કે સાંભળવી એ જ્ઞાન નહીં પણ ઉદ્વેગ થાય એવું થાય ત્યારે ભગવાનના ભજનમાં વધારે મસ્ત બને રતિવા વધારે હારો થાય પણ મોડો ના પડે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેવાય એવું જ્ઞાન ભગવાનનું સ્વરૂપનું આપણને જેટલું થશે ને એટલા હૃદયમાં બહુ સુખ આવશે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના ક્યારેય અંતર ટાઢું નહીં થાય જેટલું જ્ઞાન વધારે થશે એટલું અંતરમાં ટાઢું થશે અને જેટલું અંતરમાં ટાળું થશે એટલા મહારાજનો વધારે વાસ થશે આપણે એ કરવાનું છે માટે કરતા રહેવું જેમ રેટનો બળદ હવે ભગવાનનું કદાચ કંઈક સાધન કરે ને સાધન કરીને વિવિધ પ્રકારના ભોગોને ઈચ્છે ત્યાં સુધી એને સંસારરૂપી રોગ રહેવાનો છે જવાનો નથી જેમ રેટનો બળદ સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરે છે પણ જ્યારે એને છોડવામાં આવે ત્યારે તે તેની જગ્યાએ ઊભો હોય છે તેને કોઈ બીજું ગામ આવ્યું હોતું નથી પેલો બળદ એ ઘાણી પીલતો હોય તલ પીલાતા હોય પેલો બળદ આલ્યા કરતો હોય ડાબલા પહેરા હોય બળદ ન લાગે હવાર નું આલુ છું કેટલું કપાઈ ગયું હશે પણ ક્યાં હોય ત્યાં ત્યાં જ હોય કે ગામ બદલાઈ ના ગયા હોય એમ ભગવાનના જ્ઞાન વિના ગમે એટલું તપ કરીએ ભજન કરીએ બીજું કાંઈ કરીએ પણ ઉદ્દેશ જ જુદો હોય તો કોઈ અર્થ રહે નહીં બધાનું ફળ એ છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયા કરે દિવસે 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 ભગવાનમાં આપણને હેત વધે ભગવાનનું પ્રત્યક્ષને પ્રગટપણું વધે ભગવાનનું અંતર્યામી પણ દેખાય ભગવાનનું સર્વોપરીપણું વધારે ને વધારે જીવમાં દ્રઢ થતું જાય આવું કાંઈક આપણે રોજ અભ્યાસ કરવો જોઈએ હાલતા ચાલતા ખાતા પીતા ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું પ્રભુ તમે મને મળ્યા છો પણ એવા આવો કંઈક અભ્યાસ જીવનમાં કરવો પડે ભગવાનનો ત્યારે ભગવત તત્વનું જ્ઞાન થાય છે નહીં તો હજાર વરસ સુધી કથ્યા કરીએ ને બોલ્યા કરીએ ને તો જ્ઞાન ના થઈ જાય હજાર વર્ષ સુધી આ કર્ણથી સાંભળ્યા કરીએ તો ન થઈ જાય મને શ્લોકો આવડતા નથી કે પ્રવચનથી એ ભગવાન મળતા નથી બહુ પ્રકારના શબ્દોથી ભગવાન મળતા નથી ભગવાન છે ને એ તો જે ભગવાનને ખોળવા મતતો હોય ભગવાનના જ્ઞાનને યથાર્થ લેવા માટે મતતો હોય ભગવાન એને સંપૂર્ણ જ્ઞાન આપે છે જ્યાં સુધી ભગવાન સિવાયના અન્ય ભોગોની ઈચ્છા રહ્યા કરતી હોય ત્યાં સુધી તેને જેટલું શુભ સાધન છે તે કરવાના રહે છે ઠેક ઠેકાને અપાર આત્મજ્ઞાનીઓ મળી રહે છે પણ તેનાથી ભગવા તેનાથી ભૌસાગરનો પાર આવતો નથી હા આત્મજ્ઞાનનું એટલું ફળ મળે છે કે સુખ દુઃખના સમયમાં નિર્ભય રહી શકે આત્મજ્ઞાનથી આટલું થાય મહારાજ કે આત્મજ્ઞાની શું કરે સુખ દુઃખની નદીઓ તરી શકે એટલું થાય બાકી બીજું કાંઈ ના થાય શરીર સંબંધી દુઃખ તો નદીના જેવું છે તેને જે બુદ્ધિમાન હોય તે તરી શકે પણ અંધકાળનું દુઃખ તો અપાર સાગર જેવું છે આપણા જીવનમાં જે આવે છે ને એ તો નદીઓ જેવા દુઃખ છે આત્મનિષ્ઠા હોય તો તરી જવાય પણ અંધકાળનું દુઃખ છે ને એ સમુદ્ર જેવું છે સમુદ્ર જેવું મહારાજ મધ્યના પાંત્રીસમાં આ વાત વિસ્તારથી કે છે સાંભળજો વાંચજો મહારાજ કે છે અંધકાળ તો સમુદ્ર જેવો છે એ તરવો બહુ કઠન પડે અંધકાળ દુઃખ તો અપાર સાગરના જેવું છે એમાં તો મોટા જહાજ સિવાય તરી શકાય નહીં મહારાજ કે નદી તરવી હોય તો તરવૈયો બળીઓ હોય ને તો ગમે એવી નદી હોય તો તરી જાય કદાચ પણ સમુદ્રને તરવો હોય તો ગમે એવો તરવો હોય તો એ સમુદ્રમાં ના તરે સમુદ્રની ની ઘૂમરી બુડાડી દે એમ અંધકાળ છે સમુદ્ર જેવો છે સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા આ બધા તો નદીઓ જેવા છે અને તરી જાય આત્મજ્ઞાની હોય એ તરી જાય પણ મૃત્યુકાળ જ્યારે આવે એ તો સમુદ્ર જેવો છે મોટા જહાજ વિના તરાતો નથી એમ આત્મજ્ઞાન જેવું સાધન તો તુમડા કહેવાય મૃત્યુ સમયે આત્મજ્ઞાન કાંઈ કામ લાગતું નથી ભગવાનનું શરણનું જ મોટું જહાજ છે ભગવાનનું શરણ એ અંધકાળે જહાજ છે તેના શરણોમાં જ મૃત્યુરૂપી સાગર તરી જાય છે સ્વરૂપાનંદ સ્વામીની વાત શ્રીજી મહારાજ કરે છે કે સ્વરૂપાનંદ સ્વામી કેટલોય આત્માને જોતા મધ્યના પાંત્રીસમા મહારાજ કે છે સ્વરૂપાનંદ સ્વામી આત્માને જોતા તો પણ જ્યારે દેહમાં મંદવાળ થયો ને ત્યારે મહારાજે કીધું કે આ દાદા ખાચાના નળિયાનું ધ્યાન કરો ત્યારે શાંતિ થવા લાગી મહારાજે ચરિત્રો કીધા ત્યારે શાંતિ થવા લાગી મધ્યના પાંત્રીસમામાં ઉલ્લેખ છે હરિચંદ્ર સાગરમાં પણ આવે છે કે ભરતાલથી મહારાજ ગઢપુર આવ્યા હતા ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બહુ માદા હતા જીવા ખાચરે સંતો માટે જગ્યા બનાવી હતી ત્યાં આગળ સ્વરૂપાનંદ સ્વામી રહેતા હતા મહારાજ રોજ મધ્યરાત્રે સ્વામીને જોવા આવતા જામનગરનો ગુંડો રંગીત રેટો પહેરીને બુરાણપુરનો રેટો માથે બાંધીને કસુંબલ રંગીત રેટાને છેડે સોનાનો તાર વણેલા હતા આવું મહારાજ શણગાર કરીને ત્યાં આવતા સોનેરી ઢાલને તલવાર લઈને કમર ઉપર રેંટો બાંધતા સોનાના વેડવિટી ધારતા બુકાની વાળતા ગાદી તકિયા ખાવીને બેસતા ભગવજી પાર્ષદને લાવતા ચાર ઘડી સુધી મહારાજ રોજ નિત્ય નવી નવી વાતો કરતા અને સ્વરૂપાનંદ સ્વામીને વાતો સંભળાવતા સ્વામી બીમાર હતા એ રામાનંદ સ્વામી વખતના સાધુ હતા તે અરુણોદય થાય ત્યારે પાર્ષદો મહારાજને સૂચના કરતા પછી મહારાજ ચાલી નીકળતા અને પલંગ ઉપર આવીને સૂઈ જતા કોઈ દિવસ વાત કરતા કોઈ દિવસ પ્રેમાનંદ મુનિ પાસે કીર્તન ગવડાવતા સ્વરૂપાનંદ સ્વામી પાસે બેસાડીને ક્યારેક રામાનંદ સ્વામીની વાતો કરતા મહારાજ અને ક્યારેક પોતાની અલૌકિક વિચરણની વાતો કરતા ક્યારેક અયોધ્યાપુરીના પોતાના ચરિત્રો કોઈએ ના સાંભળ્યા હોય એવા મહારાજ ત્યાં સ્વરૂપાનંદ સ્વામીને કહેતા અને ક્યારેક વન વિચરણની વાતો કહેતા અને વાતો કહે દર્શન કરે ને કીર્તન ગવાય ત્યાં સુધી સ્વરૂપાનંદ મુનિને અંતરમાં શાંતિ રહેતી સ્વરૂપાનંદ સ્વામી આત્મદર્શી હતા તે વિના બીજા સમયમાં બળતરા થતી જ્યારે આ બધું હાલતું હોય ત્યારે શાંતિ રે બાકી બળતરા થાય તેથી સંતો પાણી છાંટતા દ્રાક્ષ ને સાકરના પાણી પાતા શરીરે ચંદન ચર્ચતા શ્રેરી પોતે ચંદન ઉતારીને કટોરો ભરીને એમના અંગે લેપ કરતા એવી રીતે ઠંડકના બધા ઉપાયો કરતા છતાં ફેર પડતો નહીં પછી મહારાજે કહ્યું તમે તો સમર્થ છો ત્રણ દે અને ત્રણ અવસ્થાથી પરવર્તો છો મહાન શીત છો તો તમારે આ બધી વાત ગઈ ક્યાં કેમ સહન નથી થતું સ્વરૂપાનંદ સ્વામીને કે ત્યારે મોની હાથ જોડીને કે સિદ્ધપણાના અભિમાન રૂપી તમે મને બચાવ્યો તમે સમર્થ ભગવાન છો તમે કહો તેમ થાય તમે ભૂલ દેખાડો નહીં તો દેવને પણ પોતાની ભૂલ નહીં એટલે તમારા સમાન થવા કોઈ સમર્થ નથી ત્યારે મહારાજે કહ્યું આ મૂર્તિનું ધ્યાન કરો પછી સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજના સ્વરૂપનું ધ્યાન કર્યું ને ચરિત્રોને સંભાળ્યા ત્યાં બધું દુઃખ રહ્યું માટે અંત તો સમુદ્ર જેવો છે આવા મોટા મોટા પુરુષો હોય આત્મદર્શી ત્રણ દેહથી થી પર થવા વાળા એને જો હેરાન કર નાખે તો આપણી તો હું વાત કરવી માટે મહારાજના સ્વરૂપનું જ્ઞાન પરિપક્વ કરતા જવું કરતા જવું ભગવાનના શરણાગત થતા જવું થતા કાલ ભગવાનની શરણાગતિ આપણી વધારે દ્રઢ થાવી જોઈએ અને શરણાગતિનો અર્થ જે થાય છે ભગવાન ઉપર જ જીવવું ભગવાનને રાખીને જ જીવવું એને શરણાગતિ કહેવાય જ્યારે શ્રીહરિ આવી વાત કરી ત્યારે ત્યાં ઘણા લોકોએ નિયમ ધાર્યા આમ શ્રીહરી જ્યારે આવી વાતો કરતા ત્યારે હજારો લોકો સત્સંગના વર્તમાન નિયમને ધારણ કરતા જેના હાથમાં આખા બ્રહ્માંડની નાડી રહી છે એવા શ્રીહરીની વાતમાં ભારે દૈવતને શક્તિ રહેલી છે તેઓ જે રીતે સંકલ્પ કરે તે બ્રહ્માંડનું કાર્ય પણ તેવી રીતે થાય છે સૌથી વધારે સમર્થ હોવા છતાં શ્રીઅરી મનુષ્યની રીતે ચાલે છે રહે છે તેથી શ્રીહરીમાં રહેલું બધું સામર્થ્ય વધારે શોભે છે બધું જ હોવા છતાં મહારાજ મનુષ્યની જેમ રહેતા એટલે વધારે શોભે ભગવાન સિવાય બીજા જીવમાં લગારેક પણ સામર્થ્ય આવ્યું હોય તો ભગવાનની સેવાથી આવ્યું છે એમ માનવું બીજા દમને ટાળી નાખવા જેમાં જે કઈ છે સર્વ સમર્થ અને સર્વ ઐશ્વર્યવાનને પ્રતાપશાળી એક ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ છે બાકી જેમાં જે જે છે એ ચાહે અક્ષરના મુક્તોમાં હોય ચાહે કોઈ આ પૃથ્વી પર આવેલા મુક્તો હોય એની અંદર હોય ભગવાનને એકાંતિક સંત ભક્તમાં હોય પુરુષો છે મહારાજથી થાય છે પણ એ પાત્રો એવા ચોખ્ખા છે કે જેના કારણે ભગવાન એમાં પોતાનું ઐશ્વર્ય એવું બતાવી શકે છે એ પાત્રની ચોખ્ખાઈ ચોક્કસ છે પાત્રની એટલી પાત્રતા છે જેના કારણે એ થાય છે કારણ કે એનો અર્થ એવોય નથી એનો અર્થ એવોય નથી કે ભગવાનને એકાંતિક સંતો ભક્તોને બધાને હરખા કરી દેવા કારણ કે પાત્રની તારતમ્યતા છે બિલોરી કાચે બિલોરી કાચ છે ને સાદો છે સાદો કાચ છે સૂર્યના પ્રકાશથી જ બધું થાય પણ બિલોરી કાચ હોય તો કામ જુદા થાય ને સાદા કાચ હોય તો કામ જુદા થાય એટલો ફેર તો છે માટે ભગવાનનું સામર્થ્ય સ્વીકારવાનું છે ને મોટા મુક્તોની પાત્રતાને સ્વીકારવાની છે એવી રીતે ભગવાનની ઉપાસનામાં ક્યારેય બાધ ન આવે અને મોટા મુક્તોનું ગૌરવ ક્યારેય ઘટે નહીં જેમ કોઈ મોટા ઉદ્યોગપતિ શેઠનો ગુમાસતો મહેતો કૃતજ્ઞ હોય તે પછીના જીવનમાં કરોડોની કમાની કરે તો પણ એ બધું શેઠનું જ સર્વસ્વ છે એમ જાણે છે કોઈ કોઈકને પાર્ટનર કર્યો હોય ગુમાસ્તાને તો એ બહુ મોટો પછી થઈ જાય તો એ શું વિચારે આ શેઠની કૃપાથી છે એટલે મોટા સાધુઓ કે મોટા હરિભક્તો હોય કે મોટા સાધુઓ તમે જો એમ કે મહારાજને પ્રાર્થના કરશું મહારાજ કરશે કંઈ થયું તો શું કે મહારાજે કર્યું મહારાજ કરે છે મહારાજે કર્યું એમ કે તેમાં કુટુંબ પરિવારની આગળ પણ એક ગુમાસ તો એવું કહે આપણા ઘરમાં જે કાંઈ પણ છે એક તલભાર પણ વસ્તુ છે બધી શેઠની સેવા કર્યાનું ફળ છે આ આધારન સ્વામી આટલો મોટો ગ્રંથ લખે છે તો પણ સ્વામી શું લખે છે મહારાજની ઈચ્છા હશે ત્યાં સુધી લખાશે મહારાજ જે કરાવશે કરું છું અને શું લખે છે મારા ગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપા એના થકી આ ગ્રંથ લખું છું ભગવાન અને સદ્ગુરુ એની કૃપાથી જ આ કરું છું એવું આ સ્વામી સ્વીકારે છે એટલે મોટા મુક્તોનું આવું જીવન હોય છે મહારાજની સત્તાનો સ્વીકાર મહારાજના મુક્તોનું ગૌરવ અને પાત્રતાનો સ્વીકાર આવી રીતે જે સ્વીકારીને ચાલે છે સત્સંગની નોરની હમજન કહેવાય શ્રી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ સાગરના એકાદશ પૂરમાં ભાદરામાં શ્રી સાંજે જમ્યા સૌને જમાડ્યા જ્ઞાની તથા અજ્ઞાનીની વાત કહી એ નામે નવમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેરમ ભક્તિ ધર્માત્મજાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજની વાલા ભક્તો આવતીકાલે આપણે કથાના ટાઈમ દરમિયાન